ओके हाँ તો આજનો આપણો ટોપિક છે વેરીએબલ. વેરીએબલ તમે ઓલરેડી સીમાં ભણી જ ગયા છો કે અલગ અલગ ટાઈપના. આના આગલા લેક્ચરમાં આપણે ડેટા ટાઈપ જોઈ હતી. હવે એ ડેટા ટાઈપ ઉપરથી તમારે કોઈ વેરીએબલ બનાવવો છે તો એ વેરીએબલ કઈ રીતે બનાવવો એ આજના લેક્ચરમાં કવર કરશું. આ ટોપિક છે ને ઓલરેડી આપણે કવર થઈ ગયો છે, તોય છતાં આપણે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ જોશું, સિન્ટેક્સ જોશું, એક્ઝામ્પલ જોશું. પછી આજના લેક્ચરમાં આપણે ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન વેરિયેબલનું કરવું હોય તો એ કઈ રીતે થશે એ પણ આજના લેક્ચરમાં જોશું. અને લાસ્ટમાં આપણે જોશું એક નવો કન્સેપ્ટ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ, 100% પૂછાય એવો કન્સેપ્ટ છે રેફરન્સ વેરિયેબલ. તો આ ટોપિક આપણે આજે જોશું. રેફરન્સ વેરિયેબલ બહુ જ સિમ્પલ ટોપિક છે અને સાવ ઇઝી ટોપિક છે. આપણે આ ટોપિકને નાના નાના એક્ઝામ્પલ અને લાસ્ટમાં એક મોટો એક્ઝામ્પલ આ રીતે આ ટોપિક આપણે જોશું. તો આજે આપણે ત્રણ ટોપિક જોવાના છે. એ ત્રણ ટોપિકમાં એક રેફરન્સ વેરિયેબલ નામનો જે ટોપિક છે ને એ જ નવો છે. બાકીના જે ટોપિક છે એ ઓલરેડી કવર થઈ ગયા છે. તોય છતાં આપણે એ બધા ટોપિક વન બાય વન જોશું, એટલે કદાચ કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તો ડિક્લેરેશન ઓફ વેરિયેબલ, વેરિયેબલનું ડિક્લેરેશન શું કામ કરીએ છીએ? તો વેરિયેબલનું ડિક્લેરેશન બે કારણથી કરીએ છીએ. પહેલું કારણ શું છે? તો કે એ તમારા કમ્પાઇલરને કહેશે કે વેરિયેબલનું નામ શું છે. વેરિયેબલના ડિક્લેરેશનમાં મેઇન બે જ વસ્તુ હોય, એક વેરિયેબલની ડેટા ટાઈપ હોય અને બીજું છે વેરિયેબલનું નામ હોય. ડિક્લેરેશન ટાઈમે કહું છું, ડિક્લેરેશન ટાઈમે વેરિયેબલનું બે જ મેઇન વસ્તુ હોય, એક તો એની ડેટા ટાઈપ હોય અને બીજું એનું વેરિયેબલનું નામ હોય. જ્યારે તમે વેરિયેબલનું ડિક્લેરેશન કરો છો ત્યારે તમે બે ટાસ્ક કરો છો. પહેલું ટાસ્ક શું છે? તો કે વેરિયેબલનું નામ શું છે એ કોને કહેશો? કમ્પાઇલરને. સપોઝ કે મેં વેરિયેબલનું નામ કમ્પાઇલરને ન કીધું હોય, ડાયરેક્ટ હું એ બરાબર 10 વત્તા 11, તો કમ્પાઇલરને 10 અને 11 તો ખબર પડી જશે, વચ્ચે પ્લસ કર્યો છે તો એ પ્લસ ની ખબર પડી જશે. પણ તમારા કમ્પાઇલરને એ શું છે તો એ શું છે એ ખબર પડશે નહીં. તો તમે એ શું છે એ કયો છો તો આ વસ્તુ તમારે કોને કહેવી પડશે? કમ્પાઇલરને કહેવી પડશે, નકર કમ્પાઇલર શું આપશે? એરર આપશે. બીજું શું ટાસ્ક કરો છો? તો કે તમે સ્પેસિફાય કરો છો કે આ જે વેરિયેબલ છે એ કયા ટાઈપનો છે, કે ઇન્ટીજર ટાઈપ છે, ફ્લોટ ટાઈપ છે, ડબલ ટાઈપ છે કે કેરેક્ટર. તો આ બધા ટાઈપ છે એ શું છે? એની ડેટા ટાઈપ છે. તમારા માઇક છે ને મ્યુટ કરી નાખો. તો તમે વેરિયેબલ ડિક્લેર કરો છો તો તમે બે ટાસ્ક કરો છો. પહેલું ટાસ્ક કયું? તો કે તમે એવું કમ્પાઇલરને કહેશો કે આ મારા વેરિયેબલનું નામ છે. અને બીજું તમે શું કહેશો? તો કે બીજું એવું કહેશો કે કમ્પાઇલરને એવું કહેવાનું કે આ વેરિયેબલનું નામ છે પણ એ કયા ટાઈપનો છે, ઇન્ટીજર ટાઈપ છે, ફ્લોટ ટાઈપ છે, ડબલ ટાઈપ છે કે કેરેક્ટર ટાઈપ છે. આ બધી ડેટા ટાઈપ છે એ આપણે ઓલરેડી ભણી ગયા છીએ. જે લોકો લાસ્ટ લેક્ચરમાં નહીં હોય એ લોકોને યાદ હશે આપણે સી લેંગ્વેજમાં આ ડેટા ટાઈપ છે એ ઓલરેડી કવર કરી નાખી છે. ચલો, તમે વેરિયેબલ ડિક્લેર કરો છો તો તમે વેરિયેબલ ડિક્લેર કરો છો એમાં બે ટાસ્ક કરો છો. કયા બે ટાસ્ક છે? એ ટાસ્ક મેં વન બાય વન કીધા છે, એ ટાસ્કમાં કોઈને પ્રોબ્લેમ છે? યસ ઓર નો? સિમ્પલ બે જ ટાસ્ક કરી છે. એક તો તમે કમ્પાઇલરને કહેશો કે આ મારા વેરિયેબલનું નામ છે, અને બીજો સ્ટેપ શું છે? તો કે તમે કમ્પાઇલરને એવું કહેશો કે આ વેરિયેબલ છે પણ એની ડેટા ટાઈપ કઈ છે, એ ડેટા ટાઈપ તમે સ્પેસિફાય કરશો. ચલો, આ બે પોઈન્ટમાં કોઈને પ્રોબ્લેમ નથી એવું હું કન્સિડર કરું છું. પછી એક એક્ઝામ્પલ આપ્યો છે ઇન્ટીજર અને પછી એક થોડીક સ્પેસ મૂકીને એ. તો આ કેસમાં કોણ મને કહેશે કયું ડેટા ટાઈપ છે અને કયું કયું વેરિયેબલનું નામ છે? ચલો, કોણ કહેશે? હેન્ડ રેઈઝ કરો. આજે તો ઓલમોસ્ટ સ્ટુડન્ટ આવ્યા છે, વેરી ગુડ. ઓકે, ઘણા બધાએ હેન્ડ રેઈઝ કર્યો છે. ફરીથી ક્વેશ્ચન પૂછું છું,
આ ઇન્ટીજર એ, તો આમાં એ શું છે અને ઇન્ટીજર શું છે? એક છે ને એ વેરિયેબલ નું નામ છે અને એક છે એ ડેટા ટાઈપ છે, આટલી ચોખવટ પાડી દીધી. હવે આમાં કોણ વેરિયેબલ નું નામ છે અને કોણ ડેટા ટાઈપ છે એ કહેવાનું છે. નીતા, નીતા કે તો નીતા આન્સર. યસ મેમ, ઇન્ટીજર છે ને વેરિયેબલ નું નામ છે ને એ છે ને ફ્લોટ છે. શું એ શું છે? ફ્લોટ. સાંભળો, ઓકે, પલક, પલક જવાબ. ઇન્ટીજર છે, ઇન્ટીજર છે ડેટા ટાઈપ છે, એ છે વેરિયેબલ નું નામ. ઓકે ગુડ, બધાના હેન્ડ લોવર કરી નાખો. ઇન્ટીજર છે, લોવર હેન્ડ કરી નાખો. ગુડ, શું કીધું છે? તો કે ઇન્ટીજર છે એ તમારી ડેટા ટાઈપ છે અને એ છે એ તમારા વેરિયેબલ નું નામ છે. આ સિમ્પલ કન્સેપ્ટ થઈ ગયો. સપોઝ કે ફ્લોટ એફ લખું તો એફ છે એ તમારા વેરિયેબલ નું નામ છે અને ફ્લોટ છે એ એની ડેટા ટાઈપ છે. ઓકે, હવે આ જે લાઈન લખી છે એ શું છે? તો કે તમારા વેરિયેબલ નું ડિક્લેરેશન છે. અહીંયા મેં ઇન્ટીજર લખ્યું છે, અહીંયા તમે ફ્લોટ લખો તો ફ્લોટ વેરિયેબલ નું ડિક્લેરેશન થઈ ગયું. ચલો, આમાં કોઈને પ્રોબ્લેમ છે? આ તો સિમ્પલ છે. ઓકે, ડિક્લેરેશન ઓફ વેરિયેબલ ઇઝ ઓલવેઝ ડન બિફોર ડિક્લેરેશન વેરિયેબલ ઇઝ યુઝ ઇન પ્રોગ્રામ. આ લાઈન શું કીધી છે? સપોઝ કે તમારે એ વેરિયેબલ નો યુઝ કરવો છે તો યુઝ કરતા પહેલા તમારે ડિક્લેરેશન કરવું પડશે. શું કામ? તો કે સપોઝ કે તમે લખી નાખ્યું છે એ ઇક્વલ ટુ 10 + 11, તો આ ટાઈમે જો તમે વેરિયેબલ ડિક્લેર નહીં કર્યો હોય તો કમ્પાઇલર ને ખબર નહીં પડે કે આ એ છે એ વેરિયેબલ નું નામ છે અને એ ની ડેટા ટાઈપ ઇન્ટીજર છે. સપોઝ કે હું અહીંયા એક વસ્તુ લખું છું, મેન છે ને નોટપેડ શેર સ્ક્રીન માં આપ્યું છે, ના દેખાય ને તો કેજો. સપોઝ કે મેં લખ્યું છે ઇન્ટીજર એ, અને હવે હું લખું છું એ ઇક્વલ ટુ 10 + 11. હવે આ વસ્તુ મેં અત્યારનો ટોપિક શું કરાવ્યો? તો કે સપોઝ કે હું પ્રોગ્રામમાં ડાયરેક્ટ હું આ યુઝ કરું છું એ ઇક્વલ ટુ 10 + 11, અને હું વેરિયેબલ નું ડિક્લેરેશન અહીંયા કરું છું, તો આ વસ્તુ છે એ ચલાવશે નહીં. કમ્પાઇલર એરર આપશે. શું કામ? તો કે પેલા તમારે વેરિયેબલ નું ડિક્લેરેશન કરવું પડે અને પછી તમારે વેરિયેબલ નો યુઝ કરવો પડે. પેલા યુઝ કરો અને પછી ડિક્લેર કરો, એ વસ્તુ ચાલશે નહીં. તો એ કેસમાં કમ્પાઇલર શું આપશે? તમને એરર આપશે. તો આમાં એરર આપશે, જો આવું કરીશ તો એરર આપશે નહીં. ચલો, આ પોઈન્ટ મેં સમજાવ્યો, એમાં કોઈને પ્રોબ્લેમ છે? પેલા તમારા વેરિયેબલ નું ડિક્લેરેશન આવે અને પછી વેરિયેબલ નો યુઝ આવશે. હવે સિન્ટેક્સ આપી છે, ડેટા ટાઈપ 1 વેરિયેબલ 1, ડેટા ટાઈપ 2 વેરિયેબલ 2, ઇન્ટીજર એ, ફ્લોટ બી, કેરેક્ટર સી. ચલો, આ વસ્તુ બોલીએ, એમાં કોઈને પ્રોબ્લેમ છે? સિમ્પલ છે ને સિન્ટેક્સ છે? સિન્ટેક્સ સમજાઈ ગઈ? હા, ઓકે ગુડ. ચલો નેક્સ્ટ આપણે જોઈ લઈએ. ઉપર જે સિન્ટેક્સ હતી એના એક્ઝામ્પલ આપ્યા છે, હવે આ એક્ઝામ્પલ તમારે મને સમજાવવાના છે. હવે હું છે ને રેન્ડમલી નામ કહું છું. ઓમકાર, માઇક તમારું અનમ્યુટ કરી નાખો. ઓમકાર ના આવડે તો તમે તાર ના પાડી દેજો, તમે તાર વાંધો નહીં, ચાલ્યા કરે. ઓમકાર, ચલો ભાઈ, નો આવડે તો ના પાડી દો એટલે. હ, ઓમકાર, આમાં ઇન્ટીજર એ, તો એ શું છે? ચલો ઓમકાર, રાહ જોઉં છું તમારી. નો આવડે તો ખાલી ના પાડી દો, એટલે હું બીજાને ક્વેશ્ચન પૂછું. કૃતિકા, કૃતિકા, ઇન્ટીજર એ છે તો એ શું છે? વેરિયેબલ નું નામ કે ડેટા ટાઈપ?
વેરિયેબલ નું નામ અને ઇન્ટીજર છે ઈ ડેટા ટાઈપ વેરી ગુડ સિમ્પલ વસ્તુ થઈ આ ફ્લોટ છે ઈ તમારા ડેટા ટાઈપ છે જે બી છે ઈ તમારા વેરિયેબલ નું નામ છે હવે શું કીધું છે તો કે તમે આ લાઈન માં કર્યા છે એવી રીતે મારે ત્રણ ઇન્ટીજર ડિક્લેર કરવા હોય એક સાથે ત્રણ ઇન્ટીજર ડિક્લેર કરવા હોય તો હું આ રીતે પણ કોમા સેપરેટેડ ઇન્ટીજર ને ડિક્લેર કરી શકું આ શું કીધું છે એ બી સી ડી આ ચાર છે ઈ તમારા વેરિયેબલ ના નામ છે અને એની ડેટા ટાઈપ કેવી છે તો કે ઇન્ટીજર છે આ સિમ્પલ વસ્તુ થઈ ગઈ નેક્સ્ટ છે ઇન સી પ્રોગ્રામ વી કેન ડિક્લેર ધ વેરિયેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ બ્લોક ઓર સ્ટાર્ટ ઓફ ધ ફંક્શન હવે જો સી અને સી પ્લસ પ્લસ નો ડિફરન્ટ કીધો છે સી લેંગ્વેજ માં તમે તમારા વેરિયેબલ નું ડિક્લેરેશન કા સ્ટાર્ટિંગ માં કરો છો અથવા તો ફંક્શન યુઝ કર્યો હોય તો ફંક્શન ના સ્ટાર્ટિંગ બ્લોક માં યુઝ કરો છો અથવા તો ડિક્લેર કરો છો વાઇલ ઇન સી પ્લસ પ્લસ વી કેન ડિક્લેર ધ વેરિયેબલ એટ એની વેર ઇન પ્રોગ્રામ સી લેંગ્વેજ માં તમારા બ્લોક ના સ્ટાર્ટિંગ માં અથવા તો ફંક્શન ના સ્ટાર્ટિંગ માં વેરિયેબલ નું ડિક્લેરેશન હતું સી પ્લસ પ્લસ માં તમે તમારા પ્રોગ્રામ માં ગમે ત્યાં વેરિયેબલ નું ડિક્લેરેશન કરી શકો છો પણ કન્ડિશન શું તો વેરિયેબલ યુઝ કરતા પેલા એનું ડિક્લેરેશન થવું જોઈએ વેરિયેબલ યુઝ કરવો છે સપોઝ કે બ્લોક ના એન્ડ માં તો બ્લોક ના એન્ડ માં તમે વેરિયેબલ ને ડિક્લેર કરો તો પણ ચાલશે સી લેંગ્વેજ માં એ વસ્તુ પોસિબલ હતી નહીં સી લેંગ્વેજ માં કાં તમે બ્લોક ના સ્ટાર્ટિંગ માં યુઝ કરો અથવા તો ફંક્શન ના સ્ટાર્ટિંગ માં ડિક્લેરેશન કરી દેવું પડતું હતું ચલો આ બે ડિફરન્ટ માં કોઈને પ્રોબ્લેમ છે સી લેંગ્વેજ માં જે વેરિયેબલ નું ડિક્લેરેશન હતું એ જ સિન્ટેક્સ સી પ્લસ પ્લસ માં છે પણ પોઝિશન છે એ પોઝિશન માં ચેન્જીસ છે સી લેંગ્વેજ માં હંમેશા તમારા સ્ટાર્ટિંગ માં અથવા તો ફંક્શન ના સ્ટાર્ટિંગ માં તમે ડિક્લેર કરી શકતા હતા સી પ્લસ પ્લસ માં એક લિમિટેશન નથી સી પ્લસ પ્લસ માં તમે ગમે ત્યાં વેરિયેબલ નું ડિક્લેરેશન કરી શકો પણ યુઝ કરતા પહેલા એનું ડિક્લેર કરવું ફરજિયાત છે પછી સ્ટાર્ટિંગ હોય મિડલ હોય કે એન્ડ હોય ચલો આ પોઈન્ટ માં કોઈને પ્રોબ્લેમ છે યસ ઓર નો 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 પ્રિન્સ ગોસ્વામી સમજાઈ ગયું પ્રિન્સ સમજાય છે ને ભાઈ હા ઓકે ગુડ ચલો ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન ઓફ વેરિયેબલ ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન એટલે શું તો કે તમે રન ટાઈમે કોઈ વેરિયેબલ નું ઇનિશિયલાઇઝેશન કરો તો આ ઇનિશિયલાઇઝેશન થયું એને કહેવાય ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન બે ટાઈપના ઇનિશિયલાઇઝેશન હોય એક સ્ટેટિક ઇનિશિયલાઇઝેશન એક ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન સ્ટેટિક ઇનિશિયલાઇઝેશન એટલે શું તો કે ઇન્ટીજર એ ઇક્વલ ટુ 100 તો આ છે ઈ તમે કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશન કર્યું કહેવાય આ ઇનિશિયલાઇઝેશન છે ઈ તમે ફિક્સ કરી દીધું છે ડાયનેમિક એટલે શું તો કે રન ટાઈમે યુઝર જે વેલ્યુ નાખે છે એ વેલ્યુ તમે ડાયનેમિક લ્યો છો તો આવા ઇનિશિયલાઇઝેશન ને ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન કહેવાય પેલા છે ને ઇનિશિયલાઇઝેશન એટલે શું ઈ હું પેલા કરું છું બતાવું તમને આમ તો ખબર જ હશે સપોઝ કે આ મેં લખ્યું ઇન્ટીજર એ ઇક્વલ ટુ 10 તો આ મેં શું કર્યું તો કે વેરિયેબલ એ ડિક્લેર કર્યો અને સાથે સાથે વેરિયેબલ નું ઇનિશિયલાઇઝેશન પણ કર્યું તમે વેરિયેબલ નું ઇનિશિયલાઇઝેશન આ રીતે પણ કરી શકો આ જે છેલ્લી લાઈન લખી એ શું થયું તો કે વેરિયેબલ નું ઇનિશિયલાઇઝેશન થયું વેરિયેબલ નું ઇનિશિયલાઇઝેશન એટલે શું તો કે વેરિયેબલ ને વેલ્યુ આપવી આ સિમ્પલ કન્સેપ્ટ થઈ ગયો શુદ્ધ ગુજરાતીમાં ઇનિશિયલાઇઝેશન એટલે શું તો કે વેરિયેબલ હોય એને કઈક વેલ્યુ આપો તો આ જે વેલ્યુ આપવાની જે પ્રોસેસ છે એને કહેવાય ઇનિશિયલાઇઝેશન હવે આપણે શું જોવાનું છે ઇનિશિયલાઇઝેશન તો જોવાનું છે પણ કેવું ઇનિશિયલાઇઝેશન જોવાનું છે ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન જોવાનું છે તો પેલા આપણે સી લેંગ્વેજ માં વેરિયેબલ નું ઇનિશિયલાઇઝેશન કઈ રીતે આપતા હતા તો કે ડિફાઇન કીવર્ડ થી આપતા હતા ઇન સી પ્રોગ્રામ વી કેન ઇનિશિયલાઇઝ ધ વેરિયેબલ બાય ઓનલી કોન્સ્ટન્ટ વેરિયેબલ ઓર વી આર યુઝિંગ પ્રી પ્રોસેસર ડિફાઇન તમે છે ને ડેટા સ્ટ્રક્ચર માં ઉપર હેઝ ડિફાઇન એ ઇક્વલ ટુ 10 આવું કઈક કરતા હતા
याद હોય કે ના યાદ હોય ખબર નહીં પણ જનરલી સી લેંગ્વેજ માં તમે કા કોન્સ્ટન્ટ વેરિયેબલ અથવા તો ડિફાઇન ની મદદ થી વેરિયેબલ નું ઇનિશિયલાઇઝ કરી શકો છો બટ સી પ્લસ પ્લસ પ્રોવાઇડ ફેસિલિટી ટુ ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન સી પ્લસ પ્લસ માં એવી ફેસિલિટી છે કે તમે ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન કરી શકો કઈ રીતે તો કે અહીંયા એક નાનો એવો એક્ઝામ્પલ આપ્યો છે एक मिनिट एक मिनिट हो ઓકે ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન કઈ રીતે કરવું એનું એક એક્ઝામ્પલ છે સ્ક્રીન હમણાં થોડીકવાર બંધ થઈ ગઈ હતી હવે પાછી બધાને દેખાતી હશે જેને ના દેખાય ની હેન્ડ રેઈઝ કરજો ઓકે આ પીડીએફ બધાને દેખાતી હશે હવે હું એવું સમજાવું છું કે ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન કઈ રીતે કરવું તો કે સ્ટાર્ટિંગ માં મે એક વેરિયેબલ નું ડિક્લેરેશન કર્યું છે ઇન્ટીજર એ પછી મે લખ્યું છે सी आउट करू एटले शू थासे के आ लाइन छे ई लाइन प्रिंट थासे एंटर द वेल्यू ऑफ ए पछी मे शू लिखू छे सी इन लिखू छे एटले शू थासे तमारो कंपाइलर छे ई स्टॉप थई जासे क्या सुधी तो के ज्यां सुधी तमे काई एक इंटीजर वेल्यू नहीं आपो त्यां सुधी इंटीजर वेल्यू शू काम कहू छू तो के मे अहींया पास शू कर्या छे ए एनी डेटा टाइप केवी छे इंटीजर तो शू थासे एक मेसेज प्रिंट थासे एंटर द वेल्यू ऑफ ए पछी कंपाइलर स्टॉप थई जासे तमे नाखशो 10 तो ऑटोमेटिक ए नी वेल्यू केटली थई गई 10 हवे जोवो नेक्स्ट लाइन मां मे डायनेमिक इनिशियलाइजेशन कर्यु छे इंटीजर बी एक वेरिएबल डिक्लेर कर्यो छे अने साथे साथे एनु इनिशियलाइजेशन कर्यु छे हवे बी नी वेल्यू केटली आपशे तो के जो हुं ए नी हां बोलो જ્યારે હું એ ની વેલ્યુ નાખીશ ઈ એ ની વેલ્યુ ઓટોમેટિક કોને આપી દઈશ બી ને જ્યારે આ પ્રોગ્રામ કમ્પાઇલ થશે ત્યારે તમારા એ ની વેલ્યુ કાઈ હશે નહીં શું કામ તો કે એ ની વેલ્યુ છે ઈ એ ની વેલ્યુ હું કોને આપું છું બી ને તો ઓટોમેટિક મારા બી વેરિયેબલ ની વેલ્યુ પણ કાઈ આપશે નહીં જેવો પ્રોગ્રામ છે ઈ કમ્પાઇલ સક્સેસફુલી થયો રન ટાઈમે હું એ ની વેલ્યુ આપું છું 10 तो ऑटोमेटिक मारी एनी वेल्यू छे ई कोने आपसू हूं बी ने तो आ बी वेरिएबल छे एनु मे डायनेमिक इनिशियलाइजेशन कर्यु केवाय हवे हूं शू करीश बी वेल्यू प्रिंट करावीश तो ऑटोमेटिक बी नी वेल्यू केटली आवशे 10 तो आ थ्यू ई डायनेमिक इनिशियलाइजेशन थ्यू चलो आमा कोई ने प्रॉब्लम छे डायनेमिक इनिशियलाइजेशन एटले शू तो के रन टाइम में तुम्हारा वेरिएबल नी कोई वेल्यू आती हो तो आ वेल्यू छे ई कई थई तो के डायनेमिक वेल्यू थई तो आने कहेवाय डायनेमिक इनिशियलाइजेशन आ मैं इंटीजर नु एग्जांपल लीधु तो तमे अहीं फ्लोट नु एग्जांपल पण लई सको डबल नु एग्जांपल पण लई सको चलो आ कांसेप्ट साव सिंपल अने नानो हतो आमा कोई ने प्रॉब्लम छे समझाई गयो हां मैम क्वेश्चन हां हां बोलो ने અહીંયા તમે સી 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 આઉટ બી કર્યું એવી રીતના સી આઉટ એ કર્યું હોય તો એ અને બી ની બે ની વેલ્યુ પ્રિન્ટ થાય કે ખાલી બી ની જ થાય ઓકે એક મિનિટ જો હું નોટપેડ શેર કરું છું ઓકે જો હું આવું લખું છું સી આઉટ એ સી આઉટ એ કરું છું તો મને કેટલી વેલ્યુ મળશે સપોઝ કે એની વેલ્યુ મને મે નાખી છે 10 તો મને કેટલી વેલ્યુ મળશે 10 ઓકે આ વસ્તુ સમજાણી યસ ઓર નો યસ હવે છે ને મે શું લખ્યું છે ઇન્ટીજર બી ઇક્વલ ટુ એ સોરી એ તો શું થયું તો કે આ બી ની વેલ્યુ 10 છે એ 10 વેલ્યુ કોને આપો તો કે
सॉरी ए नी वेल्यू 10 छे, ई 10 वेल्यू कोने आपो? बी ने। तो बी नी वेल्यू ऑटोमेटिक केटली थई गई? 10। हवे हूं लखीश सी आउट बी, तो ऑटोमेटिक वेल्यू केटली मळशे? 10। આવી રીતે એ લખીશ તો ઓટોમેટિક કેટલી? બે વાર પ્રિન્ટ થશે, 10 10 બે વાર પ્રિન્ટ થશે। આ ખબર પડી કે ન ખબર પડી? હા, તો તમે જે ક્વેશ્ચન પૂછતા હતા એનું સોલ્યુશન મળ્યું? હા મળ્યું। ઓકે, હવે કોઈને ક્વેશ્ચન છે? ક્વેશ્ચન પૂછતા રહ્યો તમે, તારે વાંધો નહીં। ઓકે चलो, हवे कोई ने क्वेश्चन नथी एवं कंसीडर करूं? ओके, वेरी गुड। फरिश्ती में मारी पीडीएफ शेयर करी। इन अबोव प्रोग्राम वी हैव इनिशियलाइज द वेरिएबल बी ड्यूरिंग द रन टाइम ऑफ द वेल्यू ए। आ सेम वस्तु मैं समझावी दीधी। आ शू कहे छे? આ ઉપરના પ્રોગ્રામમાં આ જે બી વેરિયેબલ હતી એને મેં ડાયનેમિક વેલ્યુ આપી, ડાયનેમિક વેલ્યુ એને ક્યાંથી મળશે? એ એની વેલ્યુ શું કામ ડાયનેમિક છે? તો કે એની વેલ્યુ છે એ હું યુઝર પાસેથી એન્ટર કરાવું છું। આ એની વેલ્યુ મેં અહીંયા 10 ડિક્લેર કરી નાખી હોય અને આ બે લાઈન લખી ન હોય તો મારી એની વેલ્યુ કેવી થઈ ગઈ? સ્ટેટિક વેલ્યુ થઈ ગઈ, સમજો છો? પણ આ એની વેલ્યુ ડાયનેમિક શું કામ થઈ? તો કે એની વેલ્યુ છે એ હું યુઝર પાસેથી એન્ટર કરાવું છું અને ઈ જે યુઝર પાસેથી એન્ટર કરાવેલી વેલ્યુ હું બી ને આપું છું। તો આ વસ્તુ છે એને કહેવાય ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન। હવે શું કીધું છે? ડ્યુરિંગ રન ટાઈમ બાય ધ વેલ્યુ ઓફ એ એન્ડ વેલ્યુ ઓફ એ વી હેવ રીડ બિફોર ધ ડિક્લેરેશન ઓફ બી। હવે એક સિચ્યુએશન કીધી છે કે આ લાઈન લખો છો, આ જે લાઈન લખો છો આ લાઈન લખતા પહેલા તમારે ફરજિયાત એની વેલ્યુ છે એ એની વેલ્યુ યુઝર પાસેથી લેવી જ પડશે। નકર શું થશે? તો કે આ ત્રણ લાઈન લઈ નહીં લખી હોય અને ડાયરેક્ટ હું આ લાઈન લખીશ, આ ચોથા નંબરની લાઈન લખીશ, તો શું કરશે? તો કે કમ્પાઇલર છે એરર આપી દેશે, કેમ કે હું બી નું તો ડિક્લેર કરી નાખું છું, વેરિયેબલ એ છે એ મને મળશે નહીં। આ લાઈન ખબર પડી? આ પોઈન્ટ ખબર પડ્યો કે ન ખબર પડી? ઈ સિમ્પલ એવું કે છે, ઓકે છે ને? 10 મિનિટમાં આપણી મીટિંગ ઓવર થઈ જાય છે, તો ફરીથી જોઈન થાજો। તો એવું કહેવા માંગે છે ડાયનેમિક વેરિયેબલ તમે ઇનિશિયલાઇઝ કરો છો એ વેરિયેબલ પહેલા તમારે ડિક્લેર પણ કરવો પડશે। આપણા કેસમાં હું એ ડિક્લેર નહીં કરું અને ડાયરેક્ટ હું આ ચોથા નંબરની લાઈન લખી દઈશ તો એ કમ્પાઇલર એરર આપશે કે તમારો એ વેરિયેબલ છે એ અત્યારે ડિક્લેર થયો નથી। ચલો, આ વસ્તુ ક્લિયર થઈ? યસ ઓર નો? યસ। ઓકે, હવે છે ને એક છેલ્લો પોઈન્ટ એવો કીધો છે, તમે વેરિયેબલ નું ડાયનેમિક ઇનિશિયલાઇઝ કરી શકો પણ તમે એરે નું એ રીતે કરી શકશો નહીં। But we cannot provide the size of array by this way it give compiler error। અહીંયા તમે સપોઝ કે ઇન્ટીજર b કરીને એરે ડિક્લેર કર્યો તો એ એરે માં તમે ડાયનેમિક સાઇઝ ડિક્લેર કરી શકશો નહીં, એ એક c++ ની લિમિટેશન થઈ ગઈ। જો આ એક્ઝામ્પલ છે, આ વસ્તુ છે એ તમે આવી રીતે કરી શકશો નહીં, કેમ કે એરે માં આ વસ્તુ પોસિબલ છે નહીં। ચલો, આમાં કોઈને પ્રોબ્લેમ છે? સી ના કમ્પેર માં સી પ્લસ પ્લસ ની એક આ ડિસએડવાન્ટેજ થયો કે તમે આવી રીતે ડાયનેમિક કરી શકશો નહીં। ચલો, આ એક્ઝામ્પલ સમજાઈ ગયો? ઇન્ટીજર સાઇઝ ડિક્લેર કરી, આ સાઇઝ છે હું યુઝર પાસેથી એન્ટર કરાવીશ પણ આ વસ્તુ કમ્પાઇલર ટાઈમે પોસિબલ નથી, કેમ કે એરે ની તમારે ફરજિયાત અહીંયા સાઇઝ નાખવી પડશે, નકર છે ને એ એરે કમ્પાઇલર ટાઈમે એરર આપશે કે તમારા એરે ની સાઇઝ છે એ તમે ડિક્લેર કરી નથી। ચલો, આ વસ્તુ સમજાઈ ગઈ? યસ ઓર નો? વેરિયેબલ માં ચાલશે ઇનિશિયલાઇઝેશન પણ એરે માં આ વસ્તુ પોસિબલ છે નહીં,
કેમ કે એરે ડિક્લેર કરો ત્યારે તમારે એની સાઈઝ છે એ નાખવી પડશે, નહીં નાખો તો કમ્પાઈલર ટાઈમ એરર આપશે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે એ આપણો રેફરન્સ વેરિયેબલ છે. અત્યાર સુધીમાં કોઈને પ્રોબ્લેમ નથી એવું કન્સિડર કરું. ચલો ક્વેશ્ચન હોય તો હેન્ડ રેઈઝ કરો. ઓકે, ચલો નેક્સ્ટ ટોપિક છે એ આપણો રેફરન્સ વેરિયેબલ છે. હવે રેફરન્સ વેરિયેબલ સમજાવતા પહેલા એક મસ્ત એક્ઝામ્પલ આપું. તમારા ક્લાસના સપોઝ કે અમુક સ્ટુડન્ટ છે, અમુક સ્ટુડન્ટના મને રોલ નંબર યાદ છે. હવે એ સ્ટુડન્ટના હું રોલ નંબર બોલીશ તો એ સ્ટુડન્ટ મને જવાબ આપશે. સેમ વસ્તુ એ સ્ટુડન્ટના હું નામ બોલીશ તો એ જ સ્ટુડન્ટ મને જવાબ આપશે. તો મેં શું કર્યું, સપોઝ કે એ સ્ટુડન્ટ છે એ નીતા છે, નીતાનું મને નામ યાદ છે અને નીતાનો મને રોલ નંબર યાદ છે, તો હું નીતા કહીશ તો એ મને જવાબ આપશે. અને હું સપોઝ કે નીતાનો રોલ નંબર છે એ 10 છે, તો હું રોલ નંબર 10 કહીશ ગર્લ્સમાં તો એ મને નીતા જ જવાબ આપશે. તો મેં શું કર્યું, એનું નામ તો નીતા હતું પણ મેં એને બીજું નામ આપ્યું, એનું બીજું આઈડેન્ટિફાયર આપી દીધું, એનો રોલ નંબર. તો આ કેસમાં હું 10 કહીશ તો એ નીતા જવાબ આપશે, અને કટેશિયા નીતા કહીશ તો એ મને એ નીતા જ જવાબ આપશે. તો મેં શું કર્યું, એકની એક વ્યક્તિ હતી એના બે અલગ અલગ નામ આપ્યા. એક તો એનું નામ ઓલરેડી નીતા હતું જ, અને મેં બીજું આઈડેન્ટિફાયર શું આપી દીધું, રોલ નંબર 10, ગર્લ્સમાં રોલ નંબર 10 એવું કહીશ એટલે મને નીતા જ જવાબ આપશે. તો એકની એક વસ્તુ હોય, એકના એક વ્યક્તિ હોય, એના અલગ અલગ બે નામ હોય, એવી જ વસ્તુ એકના એક વેરિયેબલના હું બે નામ આપું. સપોઝ કે એક નામ હોય ઈ એકની એકના એક નામની હારે હું એક બીજો નામ પણ આપી દઉં વેરિયેબલનું, તો આ જે પ્રોસેસ થાય એને કહેવાય રેફરન્સ વેરિયેબલ. વેરિયેબલ એક સપોઝ કે એની વેલ્યુ 10 છે, તો 10 વેલ્યુ છે એનું વેરિયેબલનું નામ છે એ. હવે આ 10 વેરિયેબલનું વેલ્યુ છે એને હું નામ આપી દઉં બી, તો 10 વેલ્યુના બે નામ આપ્યા, એક એ આપ્યું અને બીજું નામ આપ્યું બી. હવે હું બી કહીશ તો એ મને વેલ્યુ 10 આપશે, એ કહીશ તો એ મને વેલ્યુ આપશે 10. તો એકની એક વેલ્યુ 10 છે એના મેં અલગ અલગ બે નામ આપ્યા એ અને બી. હવે હું એ વેરિયેબલમાં 10 ની વેલ્યુ ચેન્જ કરીશ 20. હવે આ જ વેલ્યુ હું સપોઝ કે બી ને પ્રિન્ટ કરાવું તો મને બી માં પણ વેલ્યુ કેટલી આપશે, 20 જ આપશે. હું નીતાને ખીજાવું કે રોલ નંબર 10 ને ખીજાવું, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોને લાગુ પડ્યું, નીતાને જ લાગુ પડ્યું. હું કટેશિયા કહું, કટેશિયાને ખીજાવું કે રોલ નંબર 10 ને ખીજાવું, તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લાગુ કોને પડ્યું, નીતાને જ લાગુ પડ્યું. આ એક સિમ્પલ કન્સેપ્ટ સમજાણો. આ સેમ કન્સેપ્ટ આપણે રેફરન્સ વેરિયેબલમાં જોશું. આ એક્ઝામ્પલ એટલે આપ્યું કે તમને આ શું કહેવાય પોઈન્ટ છે ને ઈઝીલી યાદ રહેશે. ચલો આપણી મીટિંગ છે ને 3 જ મિનિટમાં ઓવર થશે એટલે ફરીથી જોઈન થવાનું છે. રેફરન્સ વેરિયેબલ શું છે એ ખબર પડી, રીઅલ ટાઈમ એક્ઝામ્પલ, યસ ઓર નો? યસ. ઓકે, આપણે છે ને પ્રોગ્રામની મદદથી પણ સમજશું, ડેફિનેશન અહીં જોશું, પણ આ રીઅલ ટાઈમ એક્ઝામ્પલ સમજાવ્યો ને એટલે શું એક્ઝામમાં પૂછાય ને તો ડાયરેક્ટ તમને નીતા યાદ આવી જાય. કટેશિયા નીતાનો એક્ઝામ્પલ કીધો, એ એક્ઝામ્પલ તમારે કોની હારે કમ્પેર કરવાનો, વેરિયેબલ હારે. ઓકે, આપણે જોઈ લઈએ ડેફિનેશન. ઇટ ઇઝ ન્યુ ઇન્ટ્રોડક્શન ઇન C++. C++ માં એક નવો કન્સેપ્ટ છે. સી લેંગ્વેજમાં ક્યાંય તમને રેફરન્સ વેરિયેબલ ભણાવ્યું નહોતું. સી લેંગ્વેજના એક મેડમ હતા, એ મેડમે તમને ક્યાંય રેફરન્સ વેરિયેબલ ભણાવ્યું નહોતું, કેમ કે એ સી લેંગ્વેજમાં હતું નહીં. C++ એ આ નવું ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. આ ઇન્ટ્રોડ્યુસ શું કર્યું છે તો કે ઇટ પ્રોવાઈડ અલાઈઝ. અલાઈઝ એટલે ઉપનામ, અલાઈઝ એટલે ઉપનામ, અલ્ટરનેટિવ નેમ. ઇટ પ્રોવાઈડ અલ્ટરનેટિવ નેમ ફોર ધ વેરિયેબલ. તમારા એક વેરિયેબલનું
अल्टरनेटिव नेम उपनाम अलाइस एक नाम छे एनु नेनु बीजू नाम आपे छे आ एक ज आ सिंपल थई गयु रेफरेंस वेरिएबल एटले शुं तो इट गिव अलाइस अथवा तो अल्टरनेटिव नेम फॉर योर वेरिएबल अल्टरनेटिव नेम क्यो के अलाइस नेम क्यो बे एटले शुं तो के उपनाम तमारा ओरिजिनल वेरिएबल ने बीजू नाम आपवु होय तो आ सिचुएशन मां रेफरेंस वेरिएबल यूज थाय आ क्वेश्चन हुं वाइवा मां पूछीश કે મારા એકના એક વેરિયેબલ નું નામ મારે હજી બીજું નામ આપવું હોય તો આ સિચ્યુએશનમાં હું કયો કન્સેપ્ટ યુઝ કરીશ તો એનો જવાબ શું આવે રેફરન્સ વેરિયેબલ ક્વેશ્ચન ફરીથી પૂછું મારો વેરિયેબલ એ છે એની વેલ્યુ 10 છે હવે આ 10 વેલ્યુ છે એનું એક વેરિયેબલ એ તો છે આનો નાનો મારે બીજો વેરિયેબલ આપવો હોય બી તો આ સિચ્યુએશનમાં હું કયો કન્સેપ્ટ વાપરીશ રેફરન્સ વેરિયેબલ યુઝ કરીશ ચલો રેફરન્સ વેરિયેબલ માં કોઈને પ્રોબ્લેમ છે રેફરન્સ વેરિયેબલ એટલે શું તો કે ઈટ ગિવ અલાઈસ ઓર અલ્ટરનેટિવ નેમ ફોર યોર વેરિયેબલ ક્લિયર છે તમારા વેરિયેબલ ને બીજું નામ આપવું ઉર્મિલા આમેન પલક રેફરન્સ વેરિયેબલ યુઝ કરવો હોય તો સિન્ટેક્સ શું છે તો કે પહેલા ડેટા ટાઈપ પછી તમારું એન્ડ પોર્શન પછી તમારા નવો વેરિયેબલ તમારે જે નામ આપવું છે એ નવા વેરિયેબલનું નામ અને તમારા જે જૂના વેરિયેબલનું નામ છે એ રેફરન્સ વેરિયેબલનું નામ અને તમારા અનધર વેરિયેબલ એટલે એક્ઝિસ્ટિંગ જે વેરિયેબલ છે એ એક્ઝિસ્ટિંગ વેરિયેબલનું નામ અને આને આ વેરિયેબલની વેલ્યુ છે એ તમારે જે નવા વેરિયેબલમાં સ્ટોર કરાવી છે તો નવા વેરિયેબલનું નામ અહીંયા આવશે આ બેમાં કન્ફ્યુઝ ન થતા અહીંયા જૂના વેરિયેબલનું નામ અહીંયા તમારા નવા વેરિયેબલનું નામ ઓકે આ સિમ્પલ એક્ઝામ્પલ છે એક ફ્લોટ વેરિયેબલ ડિક્લેર કર્યો છે અને એની નામ છે ટોટલ અને એની વેલ્યુ છે 100 આ સિમ્પલ વેરિયેબલ છે નેક્સ્ટ મેં કર્યું સિન્ટેક્સ વાપરી ડેટા ટાઈપ એટલે ડેટા ટાઈપ લખી ફ્લોટ પછી મારું એન્ડ પર્સન એટલે મેં એન્ડ પર્સન હવે તમારા રેફરન્સ વેરિયેબલનું નામ તમારા નવા વેરિયેબલનું નામ પછી ઇક્વલ ટુ અને સામે તમારું જે એક્ઝિસ્ટિંગ વેરિયેબલ છે અનધર વેરિયેબલનું નામ એટલે મારું અહીંયા અનધર વેરિયેબલ હતો એ ટોટલ હતો એની વેલ્યુ હતી એ 100 હતી ટોટલ વેરિયેબલ છે એની વેલ્યુ 100 છે તો આના વેરિયેબલ ને મેં નવું નામ આપ્યું એ નવું નામ છે એ મારું સમ છે હવે જોજો મેં પ્રિન્ટ કરાવ્યું સમ જો હું સમ પ્રિન્ટ કરાવું તો સમ અત્યારે મારા સમ માં વેલ્યુ કેટલી છે તો કે જેટલી ટોટલ માં વેલ્યુ હોય એટલી ટોટલ માં વેલ્યુ કેટલી છે તો કે 100 તો અહીંયા કેટલા આવ્યા 100 100 મેં કેટલા કોને આપ્યા સમ ને તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમ ની વેલ્યુ કેટલી થઈ ગઈ 100 હવે હું સમ વેરિયેબલ છે એની વેલ્યુ ચેન્જ કરું છું 500 સમ વેરિયેબલ જે નવો વેરિયેબલ મેં બનાવ્યો નવું નામ આપ્યું એની વેલ્યુ હતી 100 હવે મેં આપી 500 હવે હું પ્રિન્ટ કરાવું છું ટોટલ એટલે અહીંયા મારો જે જૂનો વેરિયેબલ હતો એને મેં પ્રિન્ટ કરાવ્યો તો ઓટોમેટિક જે 100 વેલ્યુ હતી ટોટલની વેલ્યુ 100 હતી એની જગ્યાએ હવે કેટલી આવી જશે 500 તો તમારા ઓરિજિનલ વેરિયેબલમાં ચેન્જીસ કરો કે તમારા રેફરન્સ વેરિયેબલમાં ચેન્જીસ કરો એ બે ચેન્જીસ એકાબીજાને ઇફેક્ટ કરશે હું કટેશિયાને કહું કે હું નીતાને કહું અથવા તો એના રોલ નંબર 10 ને કહું તો આ બધા ચેન્જીસ કોને લાગુ પડશે નીતાને જ લાગુ પડશે આ વસ્તુ ખબર પડી એવી રીતે હું રેફરન્સ વેરિયેબલને કહું કે અનધર વેરિયેબલને કહું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ બે ને લાગુ પડશે ચલો આ એક્ઝામ્પલ સમજાઈ ગયો ઇન કેસ 2 માર્કમાં 3 માર્કમાં પૂછાય તો એક્ઝામ્પલ લખવાનો રહેશે ક્લિયર છે આ એક્ઝામ્પલ સમજાઈ ગયો હા હવે હું અહીંયા ટોટલની વેલ્યુ 2000 આપું તો સમની વેલ્યુ કેટલી આવશે ટોટલ ની વેલ્યુ 2000 આપી સમ ની વેલ્યુ
2000 यस स्क्रीन शेयर करी सिंपल छे जो टोटल नी वैल्यू मां हूं चेंजेस करी तो ई सेम चेंजेस कोने लागसे आ टोटल मां मैं आपी दीधा छे 2000 तो आ सेम वस्तु तमारा कोने लागी लागू पड़से सम ने लागू पड़से केम के डायरेक्ट इनडायरेक्ट मैं टोटल नी वैल्यू मां चेंजेस करा तो आ सम नी वैल्यू मां डायरेक्ट केटला आवी जासे तो के आ 2000 छे ई 2000 आवी जासे ओके आ वस्तु क्लियर थई ओके हियर वी कैन यूज टू नेम टोटल एंड सम फॉर ए वन वेरिएबल एक ना एक वेरिएबल में तमे बे नाम आपी आपा छे टोटल अने सम हवे टोटल यूज करो तो ए वांधो नथी सम यूज करो तो ए वांधो छे नहीं व्हेन वी आर चेंजिंग द वैल्यू ऑफ वन ऑफ द देम ऑटोमेटिकली वैल्यू ऑफ अनदर विल बी चेंज मैं हमणा जे तमने एक्सप्लेन करू ई सेम एक्सप्लेनेशन छे तमे एक वेरिएबल मां टोटल मां चेंजेस करो तो सम ने इफेक्ट थासे सम मां चेंजेस करो तो टोटल ने इफेक्ट थासे हियर एंड पर्सन इज नॉट एड्रेस ऑपरेटर बट इट इज रेफरेंस टू अदर वेरिएबल एंड पर्सन छे ई तमारे एड्रेस ऑपरेटर तरीके कंसीडर करवानो नथी ई शू कंसीडर करवानो छे तो के बीजा वेरिएबल नो रेफरेंस कंसीडर करवानो छे બીજા વેરિયેબલ નો રેફરન્સ બીજા વેરિયેબલ નું એડ્રેસ છે એ કન્સિડર કરવાનું છે એડ્રેસ ઓપરેટર એવું કહેવાનું નથી ક્લિયર છે ઓકે ચલો ઈ વેરિયેબલ નો એક્ઝામ્પલ હતો આ મેં એરે નો એક્ઝામ્પલ લીધો છે એક એરે ડિક્લેર કર્યો છે ઇન્ટીજર n ઇક્વલ ટુ 10 તો 10 છે એ શું થઈ એરે ની સાઈઝ થઈ ગઈ મેં શું કર્યું n ઓફ 9 n ઓફ 9 એટલે ઓટોમેટિકલી કેટલામું પોઝિશન થાશે 10th પોઝિશન થાશે શું કામ તો કે એરે સ્ટાર્ટ થઈ ક્યાંથી 0 થી તો 0 થી 9મી પોઝિશન એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કેટલામો એલિમેન્ટ થયો 10મો એલિમેન્ટ થયો તો 10મા એલિમેન્ટની જે વેલ્યુ છે ઈ મેં કોને આપી એન્ડ પર્સન x એટલે હું n ઓફ 9th કહો કે x કહો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે વેલ્યુ હશે એ વેલ્યુ મને આપશે સપોઝ કે 10મી પોઝિશન ઉપર વેલ્યુ છે 100 તો હું સી આઉટ કરી n ઓફ 9th કરું તો એ મને 100 પ્રિન્ટ થાય અને સી આઉટ કરી હું x પ્રિન્ટ કરું તો એ મને વેલ્યુ કેટલી આપશે 100 જ આપશે આમાં કોઈને પ્રોબ્લેમ છે અહીંયા 10 શું કામ લખ્યા એરે સ્ટાર્ટ ક્યાંથી થાય 0 થી તો 0 1 2 3 4 કરીને 9 એ પહોંચો તો ઓટોમેટિક વેલ્યુ ટોટલ વેલ્યુ કેટલામી થાશે 10મી પોઝિશન 10મો એલિમેન્ટ થાશે ચલો કોમ્પ્લિકેટેડ છે કે સમજાઈ ગયું સમજાઈ ગયું ઓકે હવે રેફરન્સ વેરિયેબલ ક્યારે યુઝ થાય એ પહેલા એક રેફરન્સ વેરિયેબલમાં તમારે અહીંયા ડાયરેક્ટ કોઈ કોન્સ્ટન્ટ આપી દો તો કોન્સ્ટન્ટ પણ ચલાવી લેશે હવે નેક્સ્ટ છે રેફરન્સ વેરિયેબલ ક્યારે યુઝ થાય તો કે કોલ બાય રેફરન્સ માં યુઝ થાશે કોલ બાય વેલ્યુ કોલ બાય રેફરન્સ ભણી ગયા કોલ બાય વેલ્યુ કોલ બાય રેફરન્સ માં ફેર શું તો કે કોલ બાય વેલ્યુ માં તમે તમારા વેરિયેબલ ની કોપી મોકલો છો કોલ બાય રેફરન્સ માં તમે તમારા વેરિયેબલ નું ઓરિજિનલ એડ્રેસ મોકલી દ્યો છો કોલ બાય વેલ્યુ માં તમારા ફંક્શન માં કોઈ ચેન્જીસ કરો તો એ ચેન્જીસ તમારા ઓરિજિનલ વેરિયેબલ માં ચેન્જીસ થશે નહીં શું કામ તો કે તમે તમારા વેરિયેબલ ની કોપી મોકલી છે ઓરિજિનલ વેરિયેબલ નું એડ્રેસ મોકલું નથી સેમ વસ્તુ કોલ બાય રેફરન્સ માં તમે એડ્રેસ મોકલી દ્યો છો એડ્રેસ મોકલો છો તો એડ્રેસ માં જઈને તમે વેરિયેબલ માં ચેન્જીસ કરો તો એ સેમ ચેન્જીસ ઓરિજિનલ વેરિયેબલ માં પણ લાગુ પડશે અત્યારે હું મારા બુક બનાવી છે આ બુક ની તમને કોપી આપું છું 100 કોપી કાઢી છે 100 એ 100 પ્રિન્ટ તમને આપી દઉં છું તો તમારા ભાગ ની પ્રિન્ટ માં ચેન્જીસ કરશો તો મારી જે મેઇન કોપી છે એ કોપી માં ચેન્જીસ થશે નહીં
तो आ एग्जांपल तो ई कॉल बाय वैल्यू नो होतो कॉल बाय रेफरेंस એટલે શું તો કે મે શું કર્યું એક શેરિંગ માં આ મારી મટીરીયલ મોકલું હવે આ શેરિંગ માં તમે મટીરીયલ માં કોઈ ચેન્જીસ કરો છો તો ઈ મટીરીયલ નો ચેન્જીસ છે ઈ બધાયને ઇફેક્ટ થાશે તો આ જે એક્ઝામ્પલ હતું શેરિંગ માં મટીરીયલ મોકલું તો એ એક્ઝામ્પલ છે ઈ કોલ બાય રેફરન્સ નો છે તો આ તમારું જે રેફરન્સ વાળો જે આ તમે કોન્સેપ્ટ જોવો છો રેફરન્સ વેરિયેબલ એ તમારો કોલ બાય રેફરન્સ માં યુઝ થાશે કોલ બાય રેફરન્સ માં યુઝ કરો છો તો એક ફાયદો થાશે કે તમે એકવાર વેરિયેબલ માં ચેન્જીસ કર્યો ઈ સેમ વેરિયેબલ ઈ સેમ ચેન્જીસ તમારા ઓરિજિનલ વેરિયેબલ માં પણ ફેરફાર થાશે પ્લસ તમે કોપી નથી મોકલતા ઓરિજિનલ વેરિયેબલ મોકલો છો તો તમારે મેમરી છે ઈ મેમરી શેરિંગ માં યુઝ કરશો તો મેમરી નો વેસ્ટેજ થાશે નહીં પણ સામે એક ડિસએડવાન્ટેજ છે તમારું ફંક્શનમાં એકવાર ભૂલે ભૂલે ચેન્જીસ થયો તો એ ચેન્જીસ છે એ ઓટોમેટિકલી તમારા ઓરિજિનલ વેરિયેબલમાં ફેરફાર દેખાશે તો આ એક ફાયદો હતો અને સામે એક ગેરફાયદો પણ છે ચલો આમાં કોઈને પ્રોબ્લેમ છે રેફરન્સ વેરિયેબલનો ફાયદો છે રેફરન્સ વેરિયેબલનો ગેરફાયદો છે ગેરફાયદો શું છે તો કે એકવાર તમે વેરિયેબલ માં ચેન્જીસ કરી નાખો તો ઈ વેરિયેબલ નો ચેન્જીસ તમારા ઓરિજિનલ વેરિયેબલ માં પણ ચેન્જીસ થઈ જશે હું કટેશિયા ને ખીજાવ તો ઈ કટેશિયા ને ખીજાવી ઓટોમેટિક નીતા ને લાગુ પડશે કેમ કે નીતા ની સરનેમ કઈ છે કટેશિયા છે તો હું કટેશિયા ને ખીજાવ કે રોલ નંબર 10 ને ખીજાવ ઈ નીતા ને જ લાગુ પડશે એવી રીતે હું વેરિયેબલ માં ચેન્જીસ કરું તો ઈ ઓટોમેટિક એના ઓરિજિનલ વેરિયેબલ માં પણ ચેન્જીસ થાશે પણ ફાયદો શું થયો તો કે તમારી મેમરી છે ઈ સેવ થાશે કેમ કે તમે કોપી મોકલતા નથી ડાયરેક્ટ શું મોકલી દ્યો છો ઓરિજિનલ વેરિયેબલ મોકલી દ્યો છો ક્લિયર છે ક્લિયર હોય તો આપણે આ એક્ઝામ્પલ જોઈ લઈએ ઓકે ચલો આ એક્ઝામ્પલ છે હવે કોઈને એવો ક્વેશ્ચન થયો અહીંયા મેં ઇન્ટીજર યુઝ કર્યું ક્યારેક હું વોઇડ યુઝ કરું છું આવું શું કામ કર્યું ક્યારેક ઇન્ટીજર યુઝ કરું છું ક્યારેક વોઇડ યુઝ કરું છું એનું રીઝન શું છે એનું સિમ્પલ રીઝન છે જ્યારે મારે પ્રોગ્રામમાં કંઈક વેલ્યુ રિટર્ન કરાવી હોય મારો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ ગયો છે અને મારો પ્રોગ્રામ સક્સેસફુલી એક્ઝિક્યુટ થઈ અને મારે એક્ઝિટ કરાવી દેવો છે તો એ ટાઈમે હું લખીશ રિટર્ન 0 હું અહીંયા વોઇડ મેં લખીશ એનો મતલબ એમ કે વોઇડ આ મેઇન છે એ શું છે તમારું ફંક્શન છે વોઇડ લખો એનો મતલબ એમ કે રિટર્ન ટાઈપ વોઇડ છે આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય ત્યારે તમારે આ ફંક્શન ઈ કાંઈ પણ વસ્તુ રિટર્ન કરશે નહીં જનરલી વોઇડ મેઇન કે ઇન્ટીજર મેઇન પૂરું થાય એટલે તમારો પ્રોગ્રામ સક્સેસફુલી એક્ઝિક્યુટ થઈ ગયો છે અને એને એક્ઝિટ કરાવવાનો છે હું વોઇડ મેઇન કરીશ તો મારો ઓટોમેટિકલી એક્ઝિટ થશે અને રિટર્નમાં કાંઈ વેલ્યુ આપશે નહીં પણ જો હું ઇન્ટીજર મેઇન યુઝ કરું તો એનો મતલબ એમ કે આ પ્રોગ્રામ સક્સેસફુલી એક્ઝિક્યુટ થશે એટલે રિટર્નમાં 0 કરશે રિટર્નમાં 0 કરે એટલે શું કરશે ઓટોમેટિક તમારો પ્રોગ્રામ છે તમે તમારી રીતે મેન્યુઅલી એક્ઝિટ કરો છો વોઇડ મેઇન કરો કે ઇન્ટીજર મેઇન કરો એમાં કાંઈ પણ જાતનો ફેરફાર થશે નહીં ક્યારે તો કે અત્યારે તમારા કેસમાં હાઈ લેવલ પ્રોગ્રામિંગ કરો અને તમારો પ્રોગ્રામ સક્સેસફુલી એક્ઝિક્યુટ થયો હોય અને તમારે રિટર્નમાં કોઈ વેલ્યુ પ્રોવાઈડ કરવી છે તો એ કેસમાં તમારે ફરજિયાત ઇન્ટીજર મેઇન યુઝ કરવું પડશે પણ અત્યારે તમારું લો લેવલ પ્રોગ્રામિંગ છે એટલે આમાં કોઈ પણ જાતનો ફેરફાર તમને જડ દેખાશે નહીં જો અહીંયા વોઇડ મેઇન યુઝ કર્યું હોય તો તમારે રિટર્ન 0 લખવાની જરૂર છે નહીં શું કામ તો કે આ વોઇડ લખ્યું છે એનો મતલબ એમ કે પ્રોગ્રામ કાંઈ એક્ઝિક્યુટ કરશે એક્ઝિક્યુટ કરીને રિટર્ન કરશે નહીં ઇન્ટીજર કર્યું છે એનો મતલબ એમ કે આ પ્રોગ્રામ ફરજિયાત રિટર્નમાં કાંઈક ઇન્ટીજર વેલ્યુ કરશે ઇન્ટીજર કર્યું છે અને રિટર્ન 0 કર્યું નથી તો પ્રોગ્રામ એરર આપશે તો ઇન્ટીજર મેઇન કરો તો ફરજિયાત રિટર્ન 0 લખવાનું રહેશે આ માઇનોર ચેન્જીસ માઇનોર ડિફરન્ટ હતો ઇન્ટીજર મેઇન અને વોઇડ મેઇન નો ક્લિયર છે કે બહુ હાઈ લેવલ નું થઈ ગયું
કે પૂછાતો નથી તમારા જનરલ નોલેજ માટે વાયવામાં મારી જેવા પૂછી લે ઓકે મને એવું લાગે કંટાળ્યા છો આ એક લાસ્ટ એક્ઝામ્પલ કરી લઈ કંટાળ્યા છો તો આ મૂકી દે વાંધો નહીં વાહ કંટાળ્યા નથી એવું મને કન્સિડર થાય કોઈ જવાબ નથી દેતો ઓકે ઇન્ટીજર મેઇન બે વેરિયેબલ નું ડિક્લેરેશન કર્યું છે ઇન્ટીજર એ ઇન્ટીજર બી આ સેમ વસ્તુ ઇન્ટીજર એ પછી કોમા બી એમ લખો તો પણ ચાલે એની વેલ્યુ 30 બી ની વેલ્યુ 40 સ્વેપ નામનું ફંક્શન કોલ કરાયું છે સ્વેપ નામના ફંક્શનમાં મેં એન્ડ પર્સન યુઝ કર્યો છે એટલે ઓટોમેટિક એનું એડ્રેસ આવશે હવે એમાં મેં એક વેરિયેબલ ડિક્લેર કર્યો ટી મેં શું કર્યું એક્સ ની વેલ્યુ છે એક્સ ની વેલ્યુ છે 30 તો આ 30 વેલ્યુ છે ઈ ટી ને આપો વાય ની વેલ્યુ છે ઈ અત્યારે કેટલી થશે તો કે 40 તો 40 છે ઈ કોને આપો એક્સ ને તો ટી ની પાસે 30 છે એક્સ ની પાસે 40 છે ટી ની વેલ્યુ છે ઈ કોને આપી દો વાય ને તો ટી ની વેલ્યુ હતી ઈ 30 હતી તો 30 વેલ્યુ કોને આપી દીધી વાય ને વાય તો ઓટોમેટિક તમારા એક્સ ની વેલ્યુ થઈ ગઈ 40 અને વાય ની વેલ્યુ થઈ ગઈ 30 હવે હું પ્રિન્ટ કરાવું છું એ અને બી તો એ અને બી પ્રિન્ટ કરાવીશ એટલે ઓટોમેટિક મને 40 અને 30 મળશે આ પ્રોગ્રામ છે સ્વેપિંગ નો છે જે ઓલરેડી તમે ભણી ગયા છો બે નંબર નું સ્વેપ કરવું છે તો આ રીતે થાય ઓકે